राकेश भाई नमस्ते। नमस्ते साहेब। केम छो बधा मजा में? बधा मजा में साहेब। राकेश भाई पहला तमारो परिचय आपो। मारू नाम राकेश भाई देवा भाई पटेल, गाम बाडोल, ओलपाड तालुको, जिल्लो सूरत नो रहेवासी छू साहेब। शू करो छो राकेश भाई? खेती करू छू साहेब। खेती? नानो खेडूत छू। केटली जमीन छे आपडी? બે વીંગા જમીન છે સાહેબ। અને શું ખાસ ખેતીમાં શું કરો? હમણાં ભાત બનાવ્યું, ડાંગર બનાવ્યું છે સાહેબ। હા, અચ્છા રાકેશભાઈ, મને તમારી જોડે વાત કરવાનો મોકો મળ્યો છે તો મારે એ જાણવું છે કે સરકારની કઈ કઈ યોજનાઓનો તમને લાભ મળ્યો છે? મને સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક લાભ મળ્યો છે મોટામાં મોટો। પેલા મારું ઘર એકદમ કાચું હતું ને ચોમાસામાં તો સાહેબ કાંઠી પાણી આવે ને એક ખબર નહીં પડતી હતી, ઉપરથી બી આવે, સાઈડ પરથી બી આવે, ને એક બે સાપ તો સાહેબ મારવા જ પડે ચોમાસાની સિઝનમાં, કોયરાને બી હાંચવાના એમાં તો। એટલે એ બહુ તકલીફ હતી ને સાહેબ, આ ઘર જે બની ગયું એમાં શાંતિથી હવે જીવું છું। બીજું કિસાન સન્માન નિધિના યોજના ₹1,20,000 મળી રહ્યા છે સાહેબ। સીધા તમારા ખાતામાં આવી ગયા? હા, સીધા ખાતામાં મળી ગયા, ખાતામાં આવી ગયા। અને મકાન હવે પાકું થઈ ગયું આપણું? હા, પાકું થઈ ગયું છે સાહેબ। અને શૌચાલય વગેરે બધું છે કે બધું? ના સાહેબ, એ બી શૌચાલય બી મળ્યું છે સાહેબ। પેલા અમારે એના માટે બહાર જવું પડતું હતું, છોકરાને બી રાતના અંધારામાં છોકરાને બી સાહેબ બહાર લઈ જવા, હવે શાંતિથી ઘરે જ ટોયલેટની વ્યવસ્થા થઈ ગઈ છે। અચ્છા રાકેશભાઈ, આપના પરિવારને આજે લાભ મળ્યો છે, બીજા પણ લાભ મળ્યા હશે? તમે ખેડૂત છો તો નાના ખેડૂત તરીકે પણ લાભ મળ્યા હશે, તમે કઈ મનરેગામાં પણ કામ કરતા હશે પરિવારના લોકો, કારણ કે 2 એકર 2 વીઘા જમીન છે એટલે। હા સાહેબ, મનરેગા દ્વારા બી મને લાભ મળેલો છે, એ મજૂરી પેટે બી મને સરકાર દ્વારા સહાય મળી છે। રાકેશભાઈ તમે શું ભણ્યા? 10 સર 10 પાસ। અને તમારા બાળકોને ભણાવો છો? એક મારો બાળક દિવ્યાંગ છે સાહેબ। હા, શું તકલીફ છે એને? અને એક એ મન બુદ્ધિ છે સાહેબ, 90% મન બુદ્ધિ છે। અરે બાપરે! એક છોકરો 8મા ધોરણમાં ભણે છે। હા હા, ચલો, પરમાત્માએ તમને ઘણી મુસીબતો આપી છે રાકેશભાઈ, પણ આ સરકાર તમારી જોડે છે અને તમે જે કહ્યું ભાઈ, આ બધી વસ્તુઓના કારણે તમારા જીવનમાં, અને હું જોઉં છું તમારા અવાજમાં પણ આમ એક સકારાત્મકતા છે, એક કોન્ફિડન્સ છે, અને હું માનું છું કે તમારા જેવા આવી મુસીબતમાંથી ગુજારો કર્યો છે, આપણી દિલ્હીની સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર હોય, અમારા માટે તો તમે જ બધા, પ્રજા જ અમારા માટે ભગવાન છે, અને હળપતિ ભાઈઓની સેવા કરવા માટે તો મેં ગુજરાતમાં તો તમને યાદ હશે ઘણા બધા કામો કર્યા, અને આજે એ કામનો લાભ આપ જેવા નાના નાના ખેડૂતોને પણ મળી રહ્યો છે, પીએમ કિસાન યોજનાનો લાભ તમને મળી રહ્યો છે, નાના નાના કિસાનોને ખેતીની બાબતમાં જે લાભ મળવો જોઈએ, આ વખતે તો વરસાદ પણ સારો થયો છે, ભાવ પણ સારા મળે છે, કે પશુ વગેરે રાખો છો કે રાકેશભાઈ? ના સાહેબ, પશુ એવું કશું નથી, પશુ નથી રાખતા, જગ્યાના હિસાબે પશુ નથી રાખતા। અચ્છા, ચાલો, મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ પ્રગતિ કરો। જય ભારત સાહેબ।